સંજીવ ભટનાગર વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને બીજા પગરો જજમેન્ટની વિગત ડેસ્ક રાષ્ટ્રગીતમાંથી સિંધ શબ્દ કાઢી નાખવા માટે હાલની રીટ કરવામાં આવી ફૂલસ્ટોપ દલીલ એવી હતી કે હવે સિંધનો ભાગ પાકિસ્તાનમાં ગયેલ હોય તેનો સમાવેશ નિરર્થક ગણાય ફૂલસ્ટોપ સુપ્રીમ કોર્ટે સિંધ શબ્દનું અર્થઘટન સંકુચિત રીતે ન કરવાને બદલે દુનિયાની સૌથી પુરાણી સિંધુ સંસ્કૃતિનો ભાવાર્થ તેમાં સમાયેલો છે તેવી વિચારધારા રજૂ કરી ફૂલસ્ટોપ વિશેષમાં રાષ્ટ્રગીતમાં કોઈ ભૌગોલિક સ્થિતિનું વર્ણન નથી પણ જુદી જુદી જાતિ કોમા ધર્મની વસ્તી મળીને ભારત બન્યું છે તેવો ઉદ્દેશ તેમાં રહેલ છે ફૂલસ્ટોપ ભારતમાં અને અન્ય ઠેકાણે પણ સિંધી વસ્તી છે જ અને સિંધુ એ ઉપરથી હિન્દુ શબ્દ ઉદ્ભવ્યો છે ફૂલસ્ટોપ એટલે વિશાળ અર્થઘટન તેમાં સમાયેલ છે ફૂલસ્ટોપ પેરા ભારતનું બંધારણ ઘડવા કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીની રચના કરવામાં આવી અને બંધારણ ઘડાયું ફૂલસ્ટોપ તારીખ 24/1950ના દિવસે એસેમ્બલી બંધારણમાં પોતાની સહીઓ કરવા ભેગી મળી તે વખતે રાષ્ટ્રગીતની પસંદગીનો પ્રશ્ન વિચારાયો અને ચર્ચાયો ફૂલસ્ટોપ એટલે કમિટી નિમવામાં આવી ફૂલસ્ટોપ જે તે સંબંધી નિર્ણય લઈ અભિપ્રાય આપે ફૂલસ્ટોપ એટલે તે દિવસે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રગીત સંબંધી પોતાનો નિર્ણય જાહેર કર્યો ફૂલસ્ટોપ તેમણે જણાવ્યું કે જનગણમનનું ગીત રાષ્ટ્રગીત તરીકે પસંદ કરાયું છે ફૂલસ્ટોપ છતાં પણ કેન્દ્ર સરકાર તેમાંના શબ્દોમાં યોગ્ય ફેરફાર સંજોગવશાત કરી શકે છે ફૂલસ્ટોપ સાથે સાથે આઝાદીની ચળવળમાં પ્રેરક બળ આપનાર વંદે માતરમનું પણ સરખું જ સ્થાન રહેશે ફૂલસ્ટોપ પેરા આવી જાહેરાત બાદ ભારત બંધારણ હેઠળ પોતાની સહીઓ કર્યા બાદ શ્રી એમ ફૂલસ્ટોપ અનંત સાયનમ આયંગરે તમામ સભ્યોને એક સાથે જનગણમન ગાવાની વિનંતી કરી અને શ્રીમતી પૂર્ણિમા બેનર્જીએ તે ગવડાવ્યું ફૂલસ્ટોપ ત્યારથી તે રાષ્ટ્રગીત તરીકે સ્થાપિત થયું ફૂલસ્ટોપ કોંગ્રેસની તારીખ 27/1911ની સેશનમાં કલકત્તામાં જનગણમન પ્રથમવાર ગવાયું હતું અને ત્યારથી તે રાષ્ટ્રગીત તરીકે સ્થાપિત થઈ ચૂક્યું હતું ફૂલસ્ટોપ અને ભારતવાસીઓ ભારત બહાર તેઓ જ્યાં જ્યાં હોય ત્યાં રાષ્ટ્રગીત તરીકે એને ગાતા આવ્યા છે ફૂલસ્ટોપ પેરા એટલે અરજદાર એડવોકેટે જે દલીલ કરી છે તે વાજબી નથી અને તેમાંનામાં ખરી સમજણનો અભાવ છે ફૂલસ્ટોપ સિંધુ સંસ્કૃતિ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન પુરાણી સંસ્કૃતિ છે અને આપણને તેનો ગર્વ હોવો જોઈએ કે આપણે આવો ભવ્ય વારસો છે ફૂલસ્ટોપ અને રાષ્ટ્રગીત તે કવિવર રવિન્દ્રનાથ ટાગોરનું ભારતને દેશભક્તિનું અમૂલ્ય દેણ છે ફૂલસ્ટોપ તેમાં ટાગોરની દીર્ઘદ્રષ્ટિ કોમા ગરિમા અને સમજણનો અંશ છે ફૂલસ્ટોપ તેનું સન્માન જળવાવું જોઈએ ફૂલસ્ટોપ હાલના અરજદારે અગાઉ પણ આવી જ અરજી કરેલી અને તેમાં નિષ્ફળ જતાં બીજી વાર સુપ્રીમ કોર્ટની ખાસ હકુમત વાપરવા હાલની અરજીમાં વિનંતી છે પણ તેમાં કોઈ ગુણવત્તા નથી અને તે રૂપિયા 10,000 ખર્ચ પેટે અરજદાર આપે તેવો હુકમ કરી રદ કરવામાં આવે ફૂલસ્ટોપ